ભારત માતા કી જય. થોડુંક જોરથી બોલો, હું 6 મહિના પહેલા ત્યાં બેઠો તો ના જાય, આવ્યો તમારે કાલે અહીં બેહવાનું છે. ભારત માતા કી જય. રાજુલા વિધાનસભાના સંમેલનમાં સમય આજના ચૂંટણીના પ્રગમ વાગી ગયા છે અને આજથી શ્રી ગણેશાય રાજુલા વિધાનસભામાં થાય છે એમાં ઉપસ્થિત આપણા સૌના હજારો કાર્યકર્તાનું ઘડતર કરનાર ભૂપેન્દ્રભાઈ ચુડાસમાન સાહેબ તેમજ વિધાનસભાના મુખ્ય ઉપદંડક કૌશિકભાઈ વેતરિયા, ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ ધારી વિધાનસભાના ધારાસભ્ય જયવીભાઈ કાકડિયા અને આપણા સૌના અને રાજુલા વિધાનસભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, આ સીટના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર તેમજ અમારે પીઠાભાઈ નકુમ, કાળુભાઈ ભીંડોળિયા, અમારા કારોબારી ચેરમેન તેમજ તમામ જિલ્લા પંચાયતના સભ્યો, તો અમે રૂપાલા સાહેબ હોય, દિલીપભાઈ હોય, શરદભાઈ હોય, બધા પાસેથી માર્ગદર્શન લીધેલું છે, એની પાસેથી ઘડાયેલા છે એવા અમારા શરદભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય, સંગઠનના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, નગરપાલિકાના, અટાણત નગરપાલિકા આપણી પાસે નથી પણ પૂર્વ નગરપાલિકાના સભ્યો, ભાઈઓ અને બહેનો, તમને એમ થતું છે કે એક નાના વ્યક્તિને ટિકિટ આપી બૂથ ઉપર કામ કરતા કરતા, પણ બધાને ગર્વ લીધા જેવું છે કે આજ મારો વારો આવ્યો, કાલ તમારો આવશે, એ ભાજપમાં શક્ય છે. તમે કામ કરતા રહ્યો બૂથ ઉપર કે પદ ઉપર, તમારો વારો અવશ્ય આવવાનો છે, એનો હું જીવતો જાગતો તમારે એનો દાખલો છું. આપણે, હું 95 થી આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો, ત્યાર પછી બૂથ ઉપર બેસતા બેસતા મહામંત્રી બન્યો, તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો, હમણાં રવુભાઈ કીધું એમ, પાછું સંગઠનનું કામ કર્યું, 20 થી પાછો હું જિલ્લા પંચાયતમાં આવ્યો અને 6 મહિના પહેલાં તમારી જેમ માર્યા બેહતો હતો અને 6 મહિના પહેલાં મને જિલ્લા પંચાયતનો પ્રમુખ બનાવ્યો. એવી જ રીતે 6 મહિના પછી ભારતીય જનતા પાર્ટી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, જેપી નડ્ડા સાહેબ, અમિતભાઈ શાહ અને ગુજરાતના અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબ, મુખ્યમંત્રી તેમજ આપણા પરસોત્તમભાઈ રૂપાલા હોય, દિલીપભાઈ સંઘાણી હોય, આપણા સાંસદ હોય, તમામના આશીર્વાદ મળ્યા અને પાર્ટીએ મારી પસંદગી કરી. મારી પસંદગી નથી કરી, આપણી પસંદગી કરી છે. અને મારે લાંબુ નથી કહેવાનું, આપણે મહેશભાઈ પાસે ઘણું સાંભળવાનું છે, આપણે મોકો મળશે તેથી આપણે એકલા આવીશું, તેથી આ તો મહેશભાઈ છે એટલે એનું સાંભળવી. પણ તમને કહું કે મારે કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી. કાલ સવારે કોઈ એમ કે ભાઈ આ બોલો ભાઈ આમ કરતો તો આમ કરતો તો, હું બદલાનું રાજકારણ કરવા નથી આવ્યો, હું નાનામાં નાના માણસનું કામ કરવા આવ્યો છું. મારે કોઈ એમાં કોઈ ટીકા ટિપ્પણીમાં પડવું નથી અને એને જે કરવું હોય એ કરે. મારે કોઈ બદલો લેવાની કોઈ ભાવના નથી, બીજી કોઈ તીજી ભાવના નથી. આગળ અમરીશભાઈ કેમ કીધું કે છેલ્લો છેવાડાના માણસની સેવા કરવી, એ જ આપણો ધર્મ છે. મારો ધર્મ મને ખબર છે એટલે મારા ધર્મ પ્રમાણે હું હાલીશ, કે મારે કોઈ પણ સમાજનો હોય, સાહેબ કોઈ પણ સમાજનો હોય, એવું કંઈ નથી કે પટેલ સમાજનો હોય કે એનું જ કામ કરો, તમામ સમાજનો કામ કરતો હતો એટલે મને અહીંયા પાર્ટીએ ટિકિટ આપી છે અને એ મારા જિલ્લા પંચાયતના તમામ સભ્યો બેઠા છે અને ખાતરી છે અને ખબર છે. મેં કોઈ દી કોઈ સમાજ વિશે બીજું ત્રીજું એવું કંઈ વિચાર્યું નથી, તમામ સમાજનો કામ કરતો હતો અને ટેબલે આવે ને એટલે હું અધિકારી ભાઈને લઈને જતો હતો અને બીજો ધક્કો ન થાય એટલે મારી પસંદગી કદાચ થઈ છે. કદાચ તમને એમ થાય કે કાલ આ છૂટાઈ ગયા પછી નહીં આવે અહીંયા, તો
તમારા ધારાસભ્ય છે ને અહીંયા આગળ કાર્યક્રમમાં આવવું હતું ને તો કાન પકડીને 10 વખત ફોન કર્યો, નાઈ લાવ્યા હતા, ક્યાં પૂજ્યા ક્યાં પૂજ્યા. એટલે તમારા જાગૃત ધારાસભ્ય છે, અહીંયા આગેવાનો જાગૃત છે. બાકી 2-5 દિવસ જે હાલે છે તો હું તમને એટલું જ કહું છું કે જેને જેટલો કાદવ ઉછાળવો હોય એટલો ઉછાળે, કમળ તો ખીલવાનું છે ને ખીલવાનું છે. જેને સોશિયલ મીડિયા ઉપર જેટલું આંકવું હોય એટલું આંકે, કમળ ખીલવાનું છે અને ખીલવાનું છે. જેને જેટલી ગાળ્યું દેવી એટલી દે, કમળ ખીલવાનું છે અને ખીલવાનું છે. અસ્તુ જય હિન્દ, જય ભારત.